સૌ સાથી મિત્રો આ સાબરમતી નવું ભવન મને લાગે છે એનો આ પહેલો કાર્યક્રમ છે એટલે એક પ્રકારે ઉદઘાટન થઈ રહ્યું છે અને એક અત્યંત સાત્વિક અને પવિત્ર કામ માટે થઈ રહ્યું છે મિત્રો હમણાં ઘણા બધા અધિકારીઓ આપણા ભારત સરકારમાં લાંબો સમય વિતાવીને આવ્યા છે એટલે કદાચ આ વખતે એવી મોટી ટીમ હશે કે જેને પહેલીવાર કદાચ આ અવસર મળશે એવો મારો મત છે એટલે એમના માટે એક કારણ કે બાકી લોકો તો બધા અનુભવી છે કારણ કે વર્ષોથી જાય છે એટલે એમને ખબર હશે તો નવા જે મિત્રો છે એમને જરૂર લાગે તો અલગથી ધ્યાન કેન્દ્રિત થાય એમને કોઈ અગવડ ન પડે કારણ કે આ જરા અઘરું કામ છે તેની જરા કાળજી લેવાય જેથી કરીને હું અત્યારે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે દરેક જિલ્લામાં પણ વિડિયો કોન્ફરન્સથી જિલ્લાના પ્રથમ વર્ગના અધિકારીઓ બધા મને સાંભળી રહ્યા છે મિત્રો આ પ્રયોગ એને લગભગ દસ વર્ષ પૂરા થઈ ગયા અને દસ વર્ષના પ્રયોગનું પરિણામ એ આવ્યું છે કે એક તો આખી સરકાર નામની વ્યવસ્થા જે છે એને આખી વિચારવાની પદ્ધતિ આપણે બદલી નાખી છે અગાઉ આપણે ટુકડાઓમાં વિચારવા ટેવાયેલા હતા અને બહુ સ્વાભાવિક પણ હતું રોડવાળો રોડ બનાવતો હોય ત્યારે એને વિચાર ના આવે કે ગટરનું કામ વહેલા થઈ જવું જોઈએ કે પછી થવું જોઈએ એનું કામ પૂરું કરે ને પછી ગટરવાળો આવે લે પાછું તોડીને એનું કામ કરે સરકાર આવી રીતે ચાલતી હતી આપણે વિચાર કરો કેટલીક એક મહત્વની બાબતો છે જેમાંથી બ્રેકથ્રુ કરવું છે રૂટીન ચીલાચાલુ પદ્ધતિઓથી પરિણામ મળતું નથી તો સંપૂર્ણ શક્તિ લગાવીને એ આખી સ્થગિતતામાંથી બહાર આવીને એક વિશ્વાસ પેદા કરી શકીએ આખાએ આખા તંત્રને આપણે શિક્ષણ વિભાગ સાથે જોડી દીધું હતું અને એના કારણે શિક્ષણ વિભાગને મોટી મદદ મળી અને કેમ્પેન મોડમાં કામ કરવાને કારણે મિશન મોડમાં કામ કરવાને કારણે મોટી એટલે પ્રમાણમાં જે ક્રમમાં ચાલતા જે ક્રમમાં ચાલ્યા હતો કદાચ બે હજાર ચાલીસમાંય આપણે આ સ્થિતિ પ્રાપ્ત ન કરી શક્યા હોત પણ આ એક સામૂહિક પ્રયત્ન થયો જેના કારણે આપણી સ્થિતિ બદલાઈ ગઈ આજે આના કારણે શિક્ષકોની ભરતી હશે શાળાના ઓરડાઓની સંખ્યા હશે શાળામાં માળખાકીય સુવિધાઓ હશે કોમ્પ્યુટરાઈઝેશન હશે લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશનની સિસ્ટમ હશે આ બધી બાબતોમાં ઘણું બધું આપણે કરી ચૂક્યા છીએ સાતમા પછીનો જે ડ્રોપઆઉટ છે એ પણ હું માનું છું આ વખતે એકદમ નીચે આવશે કારણ કે હવે આઠમું ધોરણની મોટાભાગની શાળાનો વર્ગ ત્યાં જ ખુલી ગયો છે હાર્ડલી શાયદ અઢી ત્રણ હજાર શાળાઓ એવી બાકી રહી છે કે જ્યાં સાતમા પછીનું આઠમું ત્યાં નથી પરંતુ એ પણ નેક્સ્ટ યરમાં પતી જશે એનો કે સાતમા પછીનો જે ડ્રોપઆઉટ છે એમાં એક ખૂબ મોટો ફર્ક લાવવાની સંભાવના આપણા આ કાર્યક્રમમાં થઈ શકે નવી ભરતીનું જેમ મહત્વ છે એમ જ્યાં સાતમામાંથી આઠમામાં થયું છે એવા ગામોની અંદર આગ્રહપૂર્વક વાત મુકાય કે ભાઈ તમે દીકરા દીકરીને આઠમું ધોરણ અહીંયા જ છે તમે ભણાવો બહાર ગામ જવું પડતું તમે નહોતા ભણાવતા છોડી દેતા હતા અને ઘણીવાર શું હોય છે કે તમે સાયકોલોજીકલી પણ આમ થોડા બ્રેક પડેલા છે આપણે ત્યાં શિક્ષણમાં પાંચમું ધોરણ એટલે એમ લાગે કે એક એચિવમેન્ટ છે પછી એને એમ લાગે સાતમું એક એચિવમેન્ટ છે પછી લાગે દસમું તો એક એચિવમેન્ટ છે બારમું તો એચિવમેન્ટ છે અને આ સાયકોલોજીકલ બ્રેકને કારણે એક વર્ગ એવો છે કે જ્યાં પાંચમા ભણ્યા થઈ ગયું ભાઈ બસ થઈ ગયું એક મેં એક સ્તર પૂરો કરી લીધો આ આખું આને આપણે તોડી નાખવું છે એને ડિલીટ કરાવી દેવું પડે શિક્ષણને એક સળંગ એકમ તરીકે જોઈને મારે આગળ વધવું જ છે એવો ભાવ કે પેદા થાય અને એ જો ભાવ પેદા થાય ઠીક છે હવે ભાઈ પાંચમા સુધી ભણી લીધું આપણા ઘરમાં પાંચમાથી કોઈ આગળ ન જતું તારે કે કરવાની જરૂર નથી હવે મજૂરી કરને આ જે માનસિકતા છે ને તોડવી પડે એ તોડવામાં એક મોટી મદદરૂપ ઘટના છે આ સાતમામાંથી આઠમામાં અને મેઇનલી સાતમું અને પછી એક ટર્નિંગ પોઈન્ટ હોય છે કારણ કે આઠમા ધોરણની સ્કૂલો ઓછી હોય બાજુના ગામમાં જવું પડતું હોય મા બાપ દીકરીઓને મોકલવા તૈયાર ન થતા હોય આ બધા પ્રશ્નો હતા એ પ્રશ્નોનું હવે નિરાકરણ થયું છે પણ એ નિરાકરણ થયું છે આપણી સરકારી વહીવટી વ્યવસ્થામાં એ નિરાકરણ વાલીઓના મગજમાં જ્યાં સુધી સ્થિર ના થાય ત્યાં સુધી આપણને પરિણામ ન મળે અને તેથી સાતમા ધોરણ પછીનું ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટે એના ઉપર આપણે જેટલું ધ્યાન કેન્દ્રિત કરીએ એટલું એચિવમેન્ટ જલ્દી મળવાની સંભાવના હું જોઉં છું અને એ દિશામાં આપણો પ્રયાસ થવો જોઈએ બીજી બાબતે એક ધ્યાનમાં આવી મિત્રો માળખાકીય સુવિધાઓ કરી બધું જ કર્યું શિક્ષકોને એમ લાગતું હતું કે શાળામાં જઈએ બાળકો આવે બેલ વાગે શાળા શરૂ થાય બેલ વાગે શાળા પૂરી થાય લગભગ આ એક રિચ્યુઅલ ચાલતો હતો કેટલા શિક્ષકો ધગસથી પોતાને ત્યાં કઈને કઈ કરતા હશે પરંતુ સમગ્ર ત્યાં શિક્ષણનું આ કામ શિક્ષણ માટે વેગવંતુ બને બાળકો શિક્ષણમાં સક્ષમ બને તેજસ્વી બને એ બાબતમાં ધ્યાન પ્રમાણમાં આપણે જ્યારે જોયું ગુણોત્સવમાં તો ચિત્ર બહુ આઘાતજનક જોવા મળ્યું અનેક જિલ્લા એવા ધ્યાનમાં આવ્યા કે જેમાં સરકારી પ્રાથમિક શાળા એ ગ્રેડ ની એક પણ ના હોય હવે મને પણ એમ લાગે છે કે જો આપણે આ ન કર્યું હોત તો પગાર પણ જતા હોત શિક્ષકોને રોજી રોટી પણ ચાલતી હોત બાળકો નિશાળે આવ્યા હોત વાલીઓને પણ લાગતું હોય છોકરું નિશાળે જાય પણ સરવાળે બધું અને પછી એમાંથી જ આપણે ત્યાં ક્લાર્કની ભરતી થઈ હોત અને પછી તમે રાડો પાડતા સાહેબ નીચે સ્ટાફ એવો છે કંઈક કામ જ નથી થતું તમારા બધાને મોટાભાગની ફરિયાદ આ જ છે સાહેબ નીચે હવે એવો ફાલ આવે છે ને એને ડિક્ટેશન આપી તો લખતા નથી આવડતું એવી ફરિયાદ આવે છે એનું મૂળ કારણ ત્યાં છે મૂળ કારણ ત્યાં બીજ ત્યાં પબાયેલા છે એ સ્થિતિ કેમ ન બદલાય અને આપણા ગુણોત્સવને કારણે રોગ શું છે ખબર પડી છે રોગનું મૂળ ક્યાં છે ખબર પડી છે કઈ દવા લાગુ પડશે એનો અંદાજ આવી ગયો છે પરંતુ હવેનો તબક્કો બીમારી દૂર થાય એનો છે ગયા ત્રણ વર્ષની મથામણથી આટલી ખબર પડી ગઈ છે કે જુદું જોડો ક્યાં ડંખે છે ખબર પડી ગઈ છે હવેનો સમય છે આપણો અને તેથી આપણા કાર્યક્રમ દરમિયાન શિક્ષક મિત્રો સાથે પાંચ મિનિટ દસ મિનિટ એક ઇમોશનલ અપીલ કરી શકીએ એમને એમ થાય કે ભાઈ હા મિત્રો બાળકના મનમાં તમે પોતે એક પ્રેરણાનું કેન્દ્રબિંદુ બની શકો ઘણીવાર તમને પોતાનો અંદાજ નહીં હશે કે તમે કેટલો મોટો રોલ ભજવી શકો છો તમારી પાસે કયું એવું મોટું સિદ્ધિયંત્ર છે કે જે સિદ્ધિયંત્ર અન્યના જીવનને બદલી શકે જેનો કદાચ તમને પણ અંદાજ નથી મિત્રો બાણલા સમાજની અંદર બાળક નાનું હોય પણ આજની દુનિયા જોઈએ એને પણ કંઈક મોટા બનવાની ઈચ્છા હોય છે થોડીક સમજ તો એને પણ થાય છે કે મારે ડૉક્ટર બનવું છે વકીલ બનવું છે કલેક્ટર બનવું છે આ એના મનમાં પણ હોય છે એ જ્યારે તમને જુઓ કે હા ભાઈ હું કલેક્ટર છું હું ડીડીઓ છું હું આઈએસ ઓફિસર છું હું આઈપીએસ ઓફિસર છું હું ફોરેસ્ટ સર્વિસનો ઓફિસર છું અને એ બાળક જોડે તમારી દસ મિનિટ સંવાદ થાય ને કે જો ભાઈ હું બી આવા ગરીબ ઘરમાંથી આવતો હતો હું પણ સામાન્ય હતો મારા ઘરમાં કોઈ ભણેલું નહોતું પણ જો હું ભણ્યો તો કેવી મારી જિંદગી બદલાઈ ગઈ મિત્રો તમારે કોઈ વિવેકાનંદજીને વચ્ચે લાવવાની જરૂર નથી કોઈને લાવવાની જરૂર નથી તમે પોતે બે વાત તમારી કરીને આવશો ને તો પણ હું વિશ્વાસથી કહું છું કે એ બાળકના મનમાં થશે કે હા ભાઈ આ જે મારી સામે ઊભા છે એણે જિંદગીમાં આ બધું મેળવ્યું હું કેમ ના મેળવી શકું આપ સૌ ગામડામાં જઈને આ ગરીબ બાળકોને શહેરના ઝૂંપડપટ્ટીના બાળકોને મળો એમનામાં મારે એક વિશ્વાસ પાદા કરવો છે કે ભાઈ આ જીવતા જાગતા ઉદાહરણો આપણી સામે છે આ જીવતા જાગતા ઉદાહરણોમાંથી એમને પ્રેરણા મળી શકે અને આપણે જ્યારે જઈએ છીએ ત્યારે કોઈ સરકારી કાર્યક્રમ છે હવે શું થાય ગરમી તો ગરમી જવું પડશે એટલા માટે નથી જતા મિત્રો આ કાર્યક્રમ એના માટે છે જ નહીં અને હું તો બધાને વિનંતી પણ કરું છું કે ભાઈ જેને પણ એવું લાગે એણે સામે ચાલીને કહેવું છે કે સાહેબ મને આમાં રવા દો ને હું સામેથી રજા આપીશ મને કોઈ પ્રોબ્લેમ નથી પણ આપણને લાગતું હોય કે ભાઈ પ્રજાના આ સમાજના કારણે આપણે આ જગ્યાએ પહોંચ્યા છીએ આપણે ભણ્યા હોઈશું તો કોકે તો કષ્ટ બેઠું હશે આપણે ભણ્યા હોઈશું કોઈ શિક્ષકે આપણા માટે મહેનત કરી હશે આપણે માંદા પડ્યા હોઈશું ત્યારે કોઈ ગરીબ નર્સે આપણી કાળજી લીધી હશે બધું ઘણું બધું આપણા જીવનમાં આવ્યું હશે એ સમાજ માટે નોકરીની જવાબદારી સિવાય પણ કંઈ કરી શકાય કે અને હું સો ટકા કહું છું મિત્રો ડિપાર્ટમેન્ટના કામ તરીકે મળતા સંતોષ કરતા આ કામથી સંતોષ મળવાનું એલિમેન્ટ ખૂબ મોટું હોય છે અને એ જેમ ગામના જીવનની અંદર ઉર્જા પેદા કરે છે એમ આપણા જીવનમાં પણ ઉર્જા પેદા કરે છે એક અર્થમાં આ ટુ વે એક્ટિવિટી છે આપણે જો એવા મનના ભાવથી ત્યાં જઈએ તો મને મને વિશ્વાસ છે મિત્રો આપણે પણ ઉર્જાવાન થઈને આવીએ મેં એક સૂચન કર્યું હતું કે ભાઈ કોઈ અધિકારીઓ પરિવાર આમાં કે એવો નિયમ ન હોય કે ભાઈ પરિવાર સાથે જજો એવો કોઈ નિયમ ન હોઈ શકે પણ કોઈને જવું હોય તો આપણે રોકવા ન જોઈએ જવું હોય તો જાય એનો અર્થ એવો નથી કે હરવા ફરવા નીકળ્યા છે કોઈ એવો અર્થ ન કરે હું તો ઈચ્છું છું કે પરિવાર સાથે જાય ને ફરવા એમાં શું વાંધો છે આ મને વિચાર એટલા માટે આવ્યો કે જ્યારે શરૂઆતમાં કન્યાખેળવણીના કાર્યક્રમમાં આપણા એક આઈએસ ઓફિસર મને મળવા આવેલા આવ્યા પછી મને કે સાહેબ હું મારા ફેમિલી સાથે ગયો હતો મારા બાળકો સાથે ગયો હતો અને કે મારું તો આખું ઘરનું વાતાવરણ બદલાઈ ગયું છે આખું શું થયું તો કે પહેલાં અમારો દીકરો બ્રાન્ડેડ જૂતા જોઈએ અને બ્રાન્ડેડ ઢીકણું જોઈએ બ્રાન્ડેડ ફલાણું જોઈએ બધું પગી માનસિકતા આ જ હતી પણ ત્યાં જઈને આવ્યા પછી એ પોતે જ કે છે નાના સાહેબ મને તો બધું બાપ પપ્પા મને બધું બહુ મળી ગયું છે હવે મારે નથી આખી સાયકી બદલાઈ ગઈ કારણ કારણ એને દુઃખ જોયું દારિદ્ર્ય જોયું બીમારી જોઈ કંગાલિયત જોઈ એના મા બાપને એને ક્યારેય ઉપદેશ ના આપવો પડ્યો મિત્રો જીવન બદલવા માટે ઘણી વાર ઘટનાઓ મોટો રોલ કરતી હોય છે એક નવી પ્રેરણા મળતી હોય છે મેં જોયું છે ગયા કેટલાક વર્ષથી આઈ ઓફિસરના ફેમિલી મેમ્બરનું જે એસોસિએશન છે એ રેગ્યુલર મને મળવા આવતું હોય છે અને દરેક વખતે એમના મનમાં કંઈક કરવાની ઈચ્છા હોય છે અને લગભગ એ લોકો આ વખતે તો કૃષિ મહોત્સવમાં પણ ગયા હતા હવે કન્યા કેળવણીમાં પણ જવાના છે તમારા પરિવારના વાતાવરણમાં પણ શિક્ષણ માટેના મહાત્મયની ચર્ચા આ ગુજરાતમાં એક નવી શક્તિ આપનારી બની રહેતી હોય છે આ માત્ર કાર્યક્રમ નથી મિત્રો એક સમાજ જીવનમાં પરિવર્તન માટેનો એક મજબૂત પાયો નાખવા માટેની આપણા બધાની મથામણ છે અને એના ભાગરૂપે આપણે આ કામ કરી રહ્યા છીએ મિત્રો આ કાર્યક્રમ દિવસ છે પાંચ પૂરા કરી દેવા છે એવી રીતે ન થાય પાંચ કાર્યક્રમ કરવા છે પણ સમય કરતા થોડા વહેલા પહોંચ્યા હોઈએ મોકલાશ રહે સમયની અને આખા કાર્યક્રમમાં હળવાશ રહે મિત્રો ત્યાં એ શાળાનો શિક્ષક બિચારો સાવ નાનો હોય નાના નાના ભૂલકાઓ હોય એને આપણી હાજરી બોજ ના લાગવી જોઈએ ખુરશી આવી કેવી છે પંખો કેમ નથી બોટલ નથી પાણીની મિત્રો આખું જો એને પ્રેશર ઊભું થશે ને તો પછી બીજા પંદર દિવસ સુધી વિચાર બીમારીમાં જ બાર નહીં આવે આપણું કામ છે એને 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 એક કેટાલિગ એજન્ટ તરીકે એને ઉર્જાવાન બનાવવાનું એને ઉત્સાહિત કરવાનું એને પ્રોત્સાહિત કરવાનું આમ એના એના ખબે હાથ મૂકીને વાત કરે વાહ ભાઈ ચાલ તારે આવી અગવડમાં પડતું આ કામ કરે છે પછી ધીરે ધીરે પૂછે કે રેગ્યુલર શાળામાં કેવું રહે છે આમ તો પછી તમને બોડી લેંગ્વેજથી ખબર પડશે કે આ ભાઈ તમને હું સમજાવે છે તરત ખબર પડશે પણ સુપરવાઇઝર તરીકે નહીં એક સેવક ભાવથી સમાજ જીવન માટે કામ કરું છે માટે ભાઈ અમે દોઢસો કિલોમીટર બસો કિલોમીટર પ્રવાસ કરીને આવ્યા છીએ બે કલાક ત્રણ કલાક તારી શાળામાં છીએ તારા ગામમાં છીએ અમારે કંઈક કંઈક ઉપયોગી થવું છે અને જેમ ભૂપેન્દ્રસિંહ જે કહ્યું હું પહેલે દિવસથી કહેતો આવ્યો છું કે જે શાળાઓમાં જઈને આપણે આવ્યા હોઈએ એ શાળાઓ સાથે આપણો નિત્ય સંપર્ક રહેવો જોઈએ નિત્ય સંપર્ક રહેવો જોઈએ તમે જોજો એની જિંદગી જે બદલાશે ને એનો એક આપણને આનંદ હોય છે એક આનંદ હોય છે ઘણી વાર મને એક એટલે આમ તો હું આ વાત બહુ કરતો નથી હોતો પણ આજે નીકળી ગઈ છે કરી દઉં હું એક વાર મને વડોદરા સ્ટેશન પર એક બાળક મળ્યું તો બાળકને હું લઈ આવ્યો પછી મેં એને જરા વ્યવસ્થા કરી એનો જરા ઉછેર થાય એના માટેની પછી મેં એને સ્કૂલમાં મૂક્યો બારમા ધોરણ સુધીનો અભ્યાસ થયો એનો હવે એને કે એનું ગામ ખબર નહીં કશી બહુ ખબર નહીં કશું એને યાદ નહીં કારણ કે બચપણમાં એટલે મને મળ્યો ત્યારે એની ઉંમર કદાચ સાત છ સાત વર્ષ હશે પણ હમણાં હું નેપાળ જવાનો હતો દેશ મને એમને એટલી ખબર પડી હતી કે આ નેપાલનો છોકરો છે મૂળ એનું વતન નેપાલ છે તો વચ્ચે મારો એક નેપાલ માટે કાર્યક્રમ બનતો હતો મને ઈચ્છા થઈ કે હું આના મા બાપને શોધું કારણ ઘણા વર્ષોથી હું એને સાચવતો હતો મારી પાસે રાખતો હતો ભણાવતો હતો પણ મનમાં હતું કે એના મા બાપનો ભેટો થાય સારું એટલે મેં એમ્બેસીની મદદ લીધી આવું એક એક વર્ષ પહેલાંની વાત છે એમ્બેસીની મદદ લીધીને આને ગામનું નામ ખબર હતું એના આધારે એનું નેપાલમાં અને ખૂબ ઇન્ટિરિયરમાં ગામ એનું પહાડોમાં શોધી કાઢ્યું એમ્બેસીએ નેપાલ ગવર્મેન્ટે પણ ખાસી મદદ કરી શોધી કાઢ્યું પછી એના મા બાપને પૂછ્યું કે ભાઈ આવું કોઈ તમારું બાળક વગેરે આને મા બાપની નામની ખબર નહીં આ છોકરાને એક નિશાની આપી કે એના પગની આંગળીઓ છ છ આંગળી છે બે પગમાં એટલે મને ત્યાંથી મેસેજ આવ્યો સાહેબ એટલે મેં આને પૂછ્યું મારે પણ ધ્યાનમાં નહોતું કે એની પગડી આગળ વધારે છે આટલા વર્ષોથી એ મારી પાસે હતો પણ તો મેં પૂછ્યું એને કે ભાઈ તારા પગડી તો કે હા તો મેં કહ્યું હવે તો પાંખું તારું જડી ગયું છે ખેર મારું નેપાળ જવાનું કેન્સલ થયું પણ પછી મેં એને મોકલવાની વ્યવસ્થા કરી એના આટલા બધા વર્ષો પછી એના મા બાપને મળ્યો હમણાં તે એમબીએનો અભ્યાસ કરે છે છોકરો મિત્રો મને આ બધા હું કામો કરું છું ને પણ ઘણીવાર મને આ ઘટના યાદ કરું મને આનંદ આવે છે વાહ ચલો એક કેવું સરસ કામ થઈ ગયું આપણાથી મનમાં એક એક કલ્પના ભારનો મને સંતોષનો ભાવ મળે છે મિત્રો આપણે પદ પ્રતિષ્ઠા ગમે તે હોય પણ આપણે માણસ છીએ માનવીય ચીજો આપણા જીવનને દોડાવતી હોય છે રૂપિયા પૈસા ન દોડાવી શકે મિત્રો પદ પ્રતિષ્ઠા ન દોડાવી શકે જીવનનો જે સંતોષ છે ને એ એ દોડાવતો હોય છે આ કાર્યક્રમથી આપણને આખાએ આખા સરકારી માળખાથી બહાર લાવીને એક આત્મીય પ્રેરક પ્રોત્સાહક એવા એવો એવો જીવનનો એક અવસર આપે છે આ ઘટનાને અવસર તરીકે લઈએ છીએ આપણે અને જો અવસર તરીકે લઈએ તો મને ખાતરી છે મિત્રો કે આપણે ચોક્કસપણે ત્યાં કંઈ ઉત્તમ બીજ વાવીને આવીએ અહીંયા તમે વાંચ્યો છે સરગવાની સિંગનું ઝાડ વાવાની વાત આવી છે મારો આગ્રહ એટલા માટે છે કે આપણે બધા જાણીએ છીએ કે સૌથી વધારે ન્યુટ્રીશન વેલ્યુવાળા સબ્જીમાં સરગવો આવે છે અને બીજું એની વેસ્ટેજનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે પાંચ દાડા પડ્યું રહેતો પણ બગડે નહીં પણ હમણાં હું કૃષિ મહોત્સવમાં ગયો હતો લીમખેડાના કૃષિ મહોત્સવમાં એક બાબત મારા માટે નવી ધ્યાનમાં આવી એક ભાઈ સરંગ વાગની સિંગના પાંદડા જે ખરી પડતા હોય એ ભેગા કરીને એનો મરચાંના પાવડર જેવો પાવડર કરે છે હળદરના પાવડર જેવો નહીં મરચાંના પાવડર જેવો અને એ પેક કરે છે ઉત્તર પ્રદેશમાં એને બારસો રૂપિયે કિલોનું બજાર મળ્યું છે ને સરગવાની સિંગોના વેસ્ટેજ પાવડરનો પડી કારણ કે એની ન્યુટ્રીશન વેલ્યુ એટલી બધી છે ને એ બાજુ એની માંગ એટલી વધી છે એનો કે જો અને મને લાગે છે કે આપણે ત્યાં મધ્યાહન ભોજન ચાલતું હોય ત્યાં જ આ સરગવાની સિંગો હોય ને ત્યાંની રસોઈની અંદર આ સરગવાની શીંગોનો જો ઉપયોગ થાય તો બાળકના ન્યુટ્રિશનના અંદર કંઈક સારું આની અંદર કોન્ટ્રીબ્યુશન આપણે કરી શકતા હોઈએ છે સાઉથ ઇન્ડિયામાં તો સરગવાનું પ્રમાણ પુષ્કળ છે આમ તો ગુજરાત સરગવો અન્ય રાજ્યોમાં એક્સપોર્ટ કરે છે ગુજરાતમાં સરગવાનું પ્રમાણ ઉત્પાદનનું ખૂબ છે શાળાની અંદર આ કેમ થાય બીજી એક બાબત મને લાગે છે અને એક સૂચન મને હમણાં જ કોઈએ કર્યું કે સાહેબ આપણે જે મહેમાનો જઈએ છીએ એ જાણ વાવીએ છે ને પછી એની માલિકી કોઈની હોતી નથી કે માલિક અહીં આવતો રહ્યો ગાંધીનગર પાછો અને રહેવાતા આવા કેટલાય ઠૂંઠા વાવેલા હોય એટલે એને એને કંઈ લાગણી ના હોય એણે મને આગ્રહ કર્યો છે કે એટલે હું માનું છું ડિપાર્ટમેન્ટ જરા પુનઃ વિચાર કરે કે ગામના આવા એટલે પાછા સરપંચો શોધતા નહીં નહીં તો પાછું એ બીજી દુનિયામાં જશે પણ ગામના કોઈ સંવેદનશીલ આગેવાનો હોય છે એમના દ્વારા જો કરાવીએ ને તો ગામના પોતાના હોવાના કારણે એને એ ઝાડ સાચવાની ઈચ્છા થશે એનું 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 એક એ જોડાશે એ કેવી રીતે જોડાય એ જ રીતે કોઈ એવા પણ મળે કે તો તમારું બાળક દાખલ થયું છે તમારા બાળકના નામ સાથે આપણે આ ઝાડ વાવીશું ઘણી વાર હું કહું છું ગામડાની અંદર કોઈ પણ ગરીબ પરિવાર હોય દીકરી જન્મે એ જ દિવસે પાંચ ઝાડ વાવે તો દીકરી પરણવાની થાય ત્યારે એને એક રૂપિયાનું એ દેવું ના કરવું પડે ખાલી એ પાંચ ઝાડ વેચે ને તો એની દીકરી પરણી જાય દીકરી જન્મે એટલે ઝાડ પાંચ વાવવાના આપણે શાળાની અંદર આવી રીતે ઇમોશનલ ટચ આ એક ઝાડવા લેવાઈએ પણ આપણે બહારથી જનારા લોકો એ કરીશું ને તો પછી એનો માલિકી ભાવ કોઈનો આવતો નથી ઓનરશીપ નથી આવતી આ ઓનરશીપનું એલિમેન્ટ કેવી રીતે આવે તો એક સૂચન મારા મનમાં આવ્યું છે પણ તમને બીજા પણ કોઈ સૂચનો આવે તો તમે એના પર વિચાર કરજો કે આ આ વાતાવરણમાં કેવી રીતે પલટો આવે બીજી એક બાબત મિત્રો ધ્યાનમાં આવી છે કે કોમ્પ્યુટરનું બાબતમાં જે દશા આપણા સચિવાલયની છે એ દશા આપણા પ્રાથમિક શાળાઓની છે અને એ જ દશા આપણી જિલ્લાની કચેરીઓની છે જેમ ઓફિસરના ટેબલ પર એક ફ્લાવર પોટ હોય તો શોભા વધે એમ એક કોમ્પ્યુટર આમ ખુલેલું પડ્યું હોય તો શોભા વધે છે પણ એનો ઉપયોગ એની બાબતમાં હજુ સ્વભાવ નથી બનતો પરંતુ પ્રાથમિક શાળામાં આ કોમ્પ્યુટરનું કૌતુક કેમ ઊભું ના થાય મિત્રો ડ્રોઈંગ બનાવવાના ચિત્રો શોધવાના અને બાળકને એક વાર સહેજ ખબર પડશે ને સાહેબ તો તમે એમાં જોજો એમાંથી બહાર નહીં નીકળે કમનસીબે માળખાકીય સુવિધાઓ આટલી બધી આપવા છતાં પણ એમ્પાવરની આપણે મુવમેન્ટ ચલાવી લોકોને ખૂબ નજીવા ખર્ચે કોમ્પ્યુટરનું પ્રાથમિક શિક્ષણ માટે મળે માટેની અભિયાન ચલાવ્યું પણ આપણને જોઈએ એવી હજુ એમાં સિદ્ધિ નથી મળતી અને મિત્રો એમ માનીને ચાલીએ જેમ મોબાઈલ ફોન વગર તમારો દિવસ જેવો અસંભવ થઈ ગયો છે એમ ટેકનોલોજી વગરનું જીવન અસંભવ થવાનું છે અસંભવ થવાનું છે બધી જ બાબતો એની સાથે જોડાઈ જવાની છે તમને કશું ક્યાંય રસ્તામાં મળવાનું નથી મિત્રો એક સમય એવો આવશે કે તમને આજે બજારમાં જે સાઇન બોર્ડ જુઓ છે ને ફલાણું ડેગણું એ સાઇન બોર્ડ નહીં હોય મિત્રો હમણાં હું એક ઇમેઇલ કોઈ મને મોકલ્યો છે દુનિયાનો પહેલો વર્ચ્યુઅલ મોલ વર્ચ્યુઅલ મોલ આજ આખો મોટો મોલ છે એમાં એક પણ વસ્તુ મૂકી હતી દિવાલો પર ખાલી પેઇન્ટિંગ પડ્યા બધા એટલે ડિજિટલ ડ્રોઈંગ્સ અને એને જે જોઈએ એ ડિજિટલ ડ્રોઈંગ ઉપર આંગળી અડાડે એટલે પછી ઓર્ડર બુક થાય એને લેવાનું નહીં ઉપાડવાનું નહીં કશું જ નહીં એનો અર્થ મિત્રો ટેકનોલોજી જીવનમાં કેટલી રીતે પ્રવેશી રહી છે અને જો આપણા ગુજરાતના ગામડાઓ હોય તો ગામડું શહેર હોય તો શહેર એનું બાળક આનાથી અલિપ્ત હોય મિત્રો આપણા માટે આપણા માટે ચિંતાજનક બાબત છે આપણા માટે ચિંતાજનક બાબત છે આ કોમ્પ્યુટર આપ્યું છે બધું જ આપ્યું છે મિત્રો બધી વ્યવસ્થા આપી છે પણ વ્યવસ્થા આપ્યા પછી પણ ઘણી તો મેં જોયું છે બોક્સ નથી ખોલ્યા સાહેબ બોક્સ કારણ શિક્ષકને પણ એમ લાગે કે આ જાદુનો પટારો ખોલીશ ને મને આવડશે નહીં બધા વિદ્યાર્થીઓ મારી મજાક ઉડાવશે તો એને એનું ટેન્શન છે એમાંથી આપણે કાંઈક રસ્તો કાઢવો છે મિત્રો ગુજરાત ને રૂપિયા પૈસાની ખોટ નથી મિત્રો સરપ્લસ બજેટ વાળું સ્ટેટ છે અને આપણે તિજોરી ખાલી કરવી એને આર્થિક કાર્યક્રમ માનતા નથી નહીં તો એક વર્ગ એવો છે કે ભાઈ પાંચ લાખ કરોડ આમાં નાખી દો બે લાખ કરોડ આમાં નાખી દો એટલે સરકાર ચાલે છે એ મારે નથી કરવાનું ભાઈ મારે તો વાવણી જ કરવાની છે જે કરીને ઉગી નીકળે નાખી દેવાના જ નથી રૂપિયા અને આપણે સાચ અર્થમાં વાવણી કરી છે પણ ખાતર પાણીના અભાવે બધું અટકી પડ્યું છે આપણે જઈએ આ ખાતર પાણી નાખવાનું કામ કર્યું છે એમને પ્રોત્સાહિત કરી છે કે ભાઈ આ બધી બાબતોનું મહત્વ છે એની ચિંતા કરાવીએ આપણે કોઈ સરકાર માટે રમકડા આંગણવાડીને આપાય ગુજરાત જેવી સરકાર માટે કોઈ પ્રોબ્લેમ નથી હોતો બજેટમાં મૂકી શકાય ટેન્ડર કરી શકાય સરસ મજાના રમકડા પણ આવી જઈ શકે બધાને બધી રીતે તમે જાણો છો આનંદ આનંદ થઈ જાય પણ આપણે એવું નથી કર્યું આપણે શું કર્યું લોક ભાગીદારી લોક સંવેદના લોકોને કહે કે તમારા ઘરમાં હવે બાળક મોટું થયું હશે રમકડા તો કંઈ બગડીને જ જતા અને બાળકનો પણ સ્વભાવ હોય છે એક રમકડું એક બે મહિનાથી વધારે લાંબુ ગમતું નથી પછી રિજેક્ટ કરી દે પછી બીજું રમકડું જોઈએ નાની ઉંમરમાં પણ એક વર્ષના ટાબરિયાણામાં પણ આ નેચરલ ચેન્જીસ આવતા હોય છે તો આવા રમકડોની ભરવાર હોય છે આપણે કે રમકડા એકત્ર કરો લોકો કરી રહ્યા છે સમાજમાં પણ કહી રહ્યા છે તંત્ર દ્વારા પણ થઈ રહ્યા છે આ રમકડા આંગણવાડીના બાળકોને આપણે ભેટ આપીએ છીએ આ વખતે એમાં એક સૂચન કર્યું છે કે રમકડાના દાનની સાથે સાથે પુસ્તકોનું પણ દાન લઈએ મિત્રો આપણે જઈએ છીએ આપણા તરફથી પણ એ શાળાની લાયબ્રેરીમાં કામ આવે એવા પાંચ પચીસ ચોપડી આપીને આવવાનું મન થાય પોતાના ખિસ્સાના ખર્ચામાંથી ઓ એટલે આમાં બીજું કઈ નહીં મને વિચાર આવ્યો ભાઈ પંચતંત્રની પાંચ ચોપડીઓ હું એક પાંચ જગ્યાએ જાઉં ને પાંચ 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 લેતો જઈશ આપતો આવીશ એક આખું વાતાવરણ બદલવું છે મિત્રો વાતાવરણ બદલવું છે આ વાતાવરણ બદલવાની અંદર આ કાર્યક્રમમાં આપણે પૂરક બની શકીએ મિત્રો શાળા પ્રવેશ એમાં તો આપણે લગભગ સ્ટેગનેન્સીની બહાર નીકળી ગયા છીએ સહેજ થોડી થોડી ગતિ આપીએ તો ગાડી ચાલ્યા કરવાની છે હવે મને ક્વોલિટી તરફ જોર મૂકવું છે દાખલા તરીકે તમે જમાના છો યોગનું નિદર્શન કરવાના છે બાળકો પરફેક્ટ કેમ ના હોય ભાઈ સારા યોગનું નિદર્શન કેમ ના કરી શકે શાળા અને ન કર્યું હોય તો તમારે બિલકુલ એની નોંધ તૈયાર કરવી જોઈએ એને અહીંયા આપવું જોઈએ અને શિક્ષણ વિભાગે પણ એના બીઆરસી સીઆરસી જે કહું હોય એનો જવાબ માગવો જોઈએ આવું કેમ ગીત ગબડામાં એક્સપર્ટ હોય તમે જોયું હશે નહીં તો પહેલા શું હતું કન્યાકિને કરીએ ને તો દીકરીઓને કપડાં પહેરાવી દે ને એકાદ ગરબો કરાવી દે ને એક સ્વાગત ગીત કરે ને આપણને એમ લાગે ગામડાને મજા આવે કે આ બહુ સરસ અને મને તો આશ્ચર્ય થયેલું હું એક કન્યા કેમીમાં ગયેલો તો દીકરીઓ જે ગીત ગાય એ ગીત એણે લગ્ન પછી ગાવાની ઉંમરનું ગીત હતું એ નાની નાની ટાબરીઓને ગવડાવતા હતા શિક્ષકને પૂછ્યું કે આનો અર્થ ખબર પડે છે ના કે આ તો અમારી શાળાને બધા બાળકોના મેં કહું આ જ ભણાયું છે ખબર જ નહીં શું કરે છે એની ખબર જ નહીં એટલે મારે બંધ કરાવવું પડ્યું બાળક મનને કેવું ગીત જોઈએ એને તરફ ધ્યાન તો હોવું જોઈએ કે ના હોવું જોઈએ ભાઈ ગામમાં કોઈ બી ગીત ચાલે તે ગીત ત્યાં બી ચાલે પણ ખબર જ નહીં મિત્રો એનું કારણ શું તો એક રોબોટની જેમ દુનિયા ચાલે છે અને ઘટનાઓ ઘટી છે એક મહિના સાહીઠ મિનિટનો કાર્યક્રમ બરાબર સેટ થઈ ગયો છે પૂરું થઈ ગયું પણ એમાં શું હતું એની ખબર નહીં અને આના કારણે નુકસાન મોટું થયું છે અહીં જે જિલ્લાના અધિકારીઓ જે આખો વહીવટી આ વ્યવસ્થા સંભાળી રહ્યા છે એમને પણ મારો આગ્રહ છે કે આખો કાર્યક્રમ જે જિલ્લાના લોકો મને સાંભળી રહ્યા છે કારણ કે અહીંથી બધા આટલા બધા લોકો ત્યાં આવવાના છે મારી વિનંતી છે કે તમારો આખો કાર્યક્રમની બારીકાઈથી તમારે ચેક કરવું જોઈએ બારીકાઈથી ને ઝીણવટપૂર્વક એની વ્યવસ્થા જોવી જોઈએ અને એ જો આપણે જોઈશું તો ચોક્કસપણે એમાં સુધાર આવશે મિત્રો યોગાનો કાર્યક્રમ ખરેખર સારો થવો જોઈએ અને આપણી શાળાઓમાં આ સહજ પ્રવૃત્તિ કેમ ના બને સંચાલન પણ મારો આગ્રહ હોય છે કોઈ ટીચર સંચાલન ના કરે નાના નાના ભૂલ કરે ભલે ને ભૂલ કરે ભાઈ આપણું નામ રામકૃષ્ણ હશે એ નહીં બોલતા આવડે નહીં આવડે એમાં શું છે એને બિચારે રામજીભાઈ મોહનભાઈ જ બોલતો હોય તો રામકૃષ્ણ ના આવડે એમાં શું છે એમ કરતાં પણ એને આપણે શીખવાડવું જોઈએ આ આ કારણ કે એની કેપેસિટી બિલ્ડિંગ થશે ચીજો નાની નાની છે મિત્રો આ લેવલની છે પણ ને હું જાણું છું કારણ કે તમે એટલા બધા ઉપર અને એટલા બધા આગળ નીકળી ગયેલા છો પણ મિત્રો જો આપણે અહીંયા કાળજી લઈ લઈએ તો આપણે ઉપરને ઉપર રહી જઈશું નીચે બધું ખાલી થઈ જશે અને તેથી મિત્રો આપણા બધાની બુદ્ધિ શક્તિ સામર્થ્ય અનુભવ પુરુષાર્થ પરિશ્રમ બધું જ એના કામમાં કેવી રીતે આવે એનો વિચાર કરીને મિત્રો શહેરી ગરીબ કમનસીબી છે મિત્રો કે કમ કમસે કમ પંચાયતી રાજ વ્યવસ્થાને કારણે એક માળખાકીય વ્યવસ્થા છે ગામડાના શિક્ષણની આરોગ્યની શહેરી ગરીબ એ નોંધારો છે એનું કોઈ એવું તંત્ર નથી મોનિટરિંગ નથી સ્ટેટ લેવલે કોઈ મોટો રોલ નથી એ નગરપાલિકાના ચીફ ઓફિસર જે કરે તે મહાનગરપાલિકાના મેયર કે શિક્ષણ સમિતિ જે કરે એ અને મને મને મિત્રો ચિંતા સતાવે છે કે શહેરી ગરીબનું જો કોઈ નહીં હોય તો કેવી પરિસ્થિતિ પેદા થશે આ શહેરી ગરીબો માટેનો આપણો કાર્યક્રમનો બીજો તબક્કો છે એકવીસ બાવીસ ત્રેવીસ વીસ એકવીસ બાવીસ વીસ એકવીસ બાવીસ એમાં પણ આપણને જવાનો અવસર મળવાનો છે એ શહેરી ગરીબ બાળકો મિત્રો એમના જીવનમાં બદલાવ લાવવા માટે ગામડા કરતા વધારે મહેનત કરવી પડે એવી છે કારણ કે શહેરી ગરીબ પોતે જ એ બાપ બાળકોને ઉપલબ્ધ જ નથી કદાચ એ એમના મા બાપના ક્યારે દર્શન કરતા હશે પ્રશ્ન આવ્યો બિચારા દિવસ રાત મજૂરી કરતા હોય બાળકો ત્યાં ઝુંપડપટ્ટીની અંદર જિંદગી ગુજારતા હોય અને શહેરમાં રહેનારા શિક્ષકની જિંદગી પણ જુદી છે કે એને પછી શેર બજાર બધા ઘણા કામો હોય છે એ બધામાંથી સમય બચે ત્યારે બાળક આવે સ્થિતિ આખા એ આખા એ ચિંતાજનક પ્રવાહમાંથી મિત્રો આપણે બહાર આવવું છે એ બહાર આવીને આ બાળકનું અને મિત્રો મને હજુ પણ લાગે છે કે હજુ પણ ગામડામાં સમાજ વ્યવસ્થા પોતે પણ એકાદ પરિવાર નબળું હશે એકાદ બાળક નબળું હશે તો ગામ સાચવી લેતું હોય છે શહેરમાં તો બધું અનનોન છે કોઈ કોઈને ઓળખતું જ નથી આ શહેરી ગરીબ એક મોટો મોટી જવાબદારીનો ભાગ છે અને એની સમસ્યાનું સમાધાનમાં પણ શરૂઆત શિક્ષણથી જ થાય છે સહેજને જો શિક્ષણ તરફ વાળીએ તો ધીરે 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 ભલે કદાચ બહુ ન ભણે પણ પાંચમા સાતમામાં આવે સ્કિલ ડેવલપમેન્ટ તરફ લઈ જઈએ હુનર કરાવીએ વેલ્યુએડેશન થાય કંઈક મજૂરી કરતો હોય ત્યારે બે હજાર રૂપિયા મળતા હોય તો પછી કદાચ પાંચ હજાર મળતા થાય એ દિશામાં ભલે લઈ જઈએ પણ આજે આજે એ ઉપેક્ષિત જે આખું વાતાવરણ છે એ ઉપેક્ષિત વાતાવરણની સ્થિતિ આવનારા દિવસોમાં આપણા માટે મોટું સંકટ પેદા કરી શકે એમ છે આખી સમાજ વ્યવસ્થા માટે સંકટ પેદા કરી શકે એમ છે એમને બરબાદ થવા બચાવવા મતલબ સમાજને બરબાદ થતો બચાવવાનો છે આ શહેરી ગરીબ બાળકોના શિક્ષણની ચિંતા હું ઈચ્છું કે અલગથી એક વિડીયો કોન્ફરન્સ મહાનગરના કોર્પોરેટર મિત્રો હોય કે મહાનગરના તંત્રના મિત્રો હોય યા મહાનગરની સ્કૂલ બોર્ડની અંદર વ્યવસ્થાના લોકો હોય કોઈ એવી વ્યવસ્થા કરીને એમને પ્રેરિત કરવાની જરૂરિયાત છે ચાલીસ ટકા જનસંખ્યા મહાનગરો નગરોમાં છે પચાસ ટકા થવા હવે તો એના માટે થઈને કંઈક અને હું ઈચ્છું કે આખું સરકારી વિભાગ આનું કોઈ મેકાનીઝમ શોધે જેથી કરીને કંઈ કાળજી લેવાય કંઈ કાળજી લેવાય નહીં તો આને ઘણીવાર જે એક નગરપાલિકાની કાની ક્ષમતા કેટલી છે આવી શું કરી શકે અને જે રીતે ગુજરાતનો ગુજરાત નગરપાલિકા જોત જોતા મોટી થઈ જાય છે હવે પેલા પાણીના પાઇપલાઈનમાંથી ઊંચાનો આવતો નાખવામાંથી અને એને બી બાળકોની ભણવાની ચિંતા કરવી એ નહીં કરી શકે આ આ મોટો પડકાર છે મોટા પડકારને આપણે પહોંચી વળવા માટે એક આ કામ માથે લીધું છે તો જે બીજા તબક્કામાં શહેરી ગરીબ બાળકો વિશેષ કરીને જેની કાળજી લેવાઈ છે એમાં આપણે કેવી રીતે મિત્રો આ બાળકોની ક્ષમતા માટે કેટલીક બાબતો મિત્રો ઉડીને આંખે વળગે છે હું તો રાજનીતિક જીવનમાં છું છેલ્લે જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશનની ચૂંટણીઓ થઈ અને સહેજ મારી રુચિ પ્રમાણે મેં એનું જરા વિશ્લેષણ કર્યું તો ચોંકાવનારી બાબત મારા ધ્યાનમાં આવી એમાં સુખદ આશ્ચર્ય પણ હતું અને દુઃખદ આશ્ચર્ય પણ હતું મહાનગરોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શૈક્ષણિક સ્તર ચિંતાજનક નીચે લો છે અને ગુજરાતના આદિવાસી પટ્ટાની અંદર સરપંચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા લોકોનું શૈક્ષણિક સ્તર સાહેબ બી એમ એટ એ લેવલનું છે મનમાં એક આનંદ પણ થયો કે એક ભણેલી ગણેલી યુવા પેઢી કંઈક સંભાળે બી સંભાવના ઊભી થઈ છે પણ એટ ધ સેમ ટાઈમ મેં જ્યારે શહેરોનું ચિત્ર જોયું તો મારા માટે બહુ પીડાદાયક હતું અને આ લોકો ચૂંટાયા હશે કારણ કે નીચે એ પ્રકારની આખું રચના હશે તો જ એમને આ બધાને પસંદ કર્યા હોય નીચેની રચના જો ઠીક થઈ હોય તો આવા લોકોને પસંદ ના કર્યા હોત આ તો મેં રાજકીય દ્રષ્ટિકોણથી એક વિશ્લેષણ કર્યું પણ મને મને ચિંતા આટલા માટે સતાવે છે મિત્રો કે આ આ બધી બાબતોને આપણે કેવી રીતે બદલી શકીએ આપણે એક ટેલેન્ટ પુલનો કાર્યક્રમ કર્યો સમગ્ર બંધુ કલ્યાણ યોજના અંતર્ગત ઉમરગામથી અંબાજી સુધી ટેલેન્ટેડ આદિવાસી બાળકો હોય એમને લઈને એમને એક સ્પેશિયલ સારી સ્કૂલોમાં લઈ જઈએ ટ્રેનિંગ આપીએ સરકાર એનો ખર્ચો કરે મિત્રો આશ્ચર્યજનક પરિણામ મળ્યા છે આ ટેલેન્ટ પુલની અંદર તદ્દન ઝુગ્ગી ઝોપડીમાંથી આવેલા બાળકો હોનહાર પુરવાર થયા છે મિત્રો હજુ તો ચાર વર્ષથી આ પ્રયોગ ચાલે છે ને આપણા તરત જ એમ કહી શકું મિત્રો કે લગભગ સો ટકા ઉત્તમ રિઝલ્ટ દિશામાં આપણે જઈ રહ્યા છીએ એનો અર્થ કે મિત્રો ઈશ્વરે અમુક જ પ્રકારના ઘરમાં જન્મેલા બાળકને જ બધું આપ્યું હોય છે એવું નહીં ગરીબમાં ગરીબના ઘરમાં પણ ઈશ્વરે બધું જ આપ્યું હોય છે ફક્ત કોઈક આંગળી પકડનાર જોઈએ કે એમને લઈ જનાર જોઈએ તો એ એ પરિણામ મળતું હોય છે હું એક વાર નાંદો નર્મદા જિલ્લામાં ગયેલો નર્મદા જિલ્લાની અંદર એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર ત્યાં એક નવી થયેલી શાળાના બાળકોએ લગભગ શરૂઆતની પંદર મિનિટ એમનું રજૂઆતો હતી અને એ શાળા બે વર્ષ પહેલા જ ત્યાં ચાલુ થઈ હતી આપણી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ચાલુ થઈ હતી આ બધા જ બાળકો ફ્લુએન્ટલી અંગ્રેજીમાં આદિવાસી બાળકો આખા અડધા કલાકમાં આખા વાતાવરણને બદલી નાખ્યું છે મિત્રો એનો ક્ષમતા પડી છે માત્ર મિત્રો એને તરાસનાર કોઈ જોઈએ મિત્રો કોઈ પથ્થર ન એવો હોય મિત્રો જેમાં મૂર્તિ બનવાની સંભાવના ના હોય પ્રત્યેક પથ્થરની અંદર મિત્રો મૂર્તિ નિહિત હોય છે ટાંકણું કોના હાથમાં હોય છે એના પર નિર્ભર કરે છે મિત્રો મિત્રો ગંગાજીમાં વહેતા દરેક દરેક પથ્થર પાણી પણ મિત્રો એને ઘડી દેતું હોય છે અને એમાંથી શિવલિંગ તૈયાર થાય છે અને લક્ષાઉિ લોકો એમાંથી પ્રેરણા લઈને જિંદગી જીવતા હોય છે મિત્રો હોય છે તો પથ્થર મિત્રો કોણ ક્યાં ક્યાં ઘડતું હોય છે મિત્રો એના ઉપર નિર્ભર કરતું હોય છે આપણને અવસર મળ્યો છે ટાંકણું પકડવાનું આપણને અવસર મળ્યો છે ઘડવાનો ઉત્તમ નાગરિકોને ઘડવાના કામમાં આપણે કેવી રીતે આવી શકીએ મિત્રો મિત્રો આ પહેલા આ કાર્યક્રમ આપણે એવો છે કે જેમાં આપણે બધા જ આપણી વ્યવસ્થાઓ લગાવી છે આઈપીએસ હોય તો એ પણ લાગે છે આઈએફએસ હોય તો એ પણ લાગે છે અને મેં તો જોયું કેટલાક સ્થળો પર પોલીસ ઓફિસરો યુનિફોર્મમાં જ્યારે જાય છે તો બાળકો માટે આશ્ચર્ય છે એને બેસીના બેના બિલ્લા જોયા કરે છે બાળકો ખબર આમ હાથ ફેરવે કે આ એનો સ્ટાર કયો છે મિત્રો એ સ્ટારનો સ્પર્શ કદાચ તમે પણ જ્યારે આઈપીએસ બન્યા છો ને ત્યારે તમને સ્પર્શનો આનંદ નહીં આવ્યો હોય એના કરતાં વધારે આનંદ એ નાના નાના ભૂલકાઓના આવે છે આ તમારા ખભા લટકતો સ્ટાર એની જિંદગીમાં તારા આંબવાની તાકાત પેદા કરતો હોય છે અને એટલા માટે આ સમગ્ર કાર્યક્રમને એક પવિત્રતાપૂર્વક સાચ અર્થમાં એક 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 ઊર્જા પેદા કરવા માટે કેવી રીતે કરાય એના દિશામાં આપણે પ્રયાસ કરીએ અને આપનો સમય ઊગી ને કરશે મિત્રો આમાં ગણતા નહીં કે આ રજા બગડી કામ આમ થયું તેમ થયું કે એમ માનજો એક વિદેશની મિટિંગમાં ગયા હતા એ ફાઇલ જેટલી ઝડપી ચાલે છે એના કરતાં વધારે ઝડપી મારી આ ફાઇલ ચાલે છે તો મિત્રો એટલા જ આનંદથી આ કામને આપ કરશો અને જિલ્લામાં બેઠેલા મિત્રો પણ એટલા જ ઉમંગ અને ઉત્સાહથી કરશે અને મિત્રો જ્યારે ત્યાંથી ઇન્ટરેક્શન કરીએ છીએ ને તો તમે આ લેવલના હોને કારણે તમને તરત જ ખબર પડશે કે યાર આ અહીંયા હું આવ્યો છું મારો આ ડિપાર્ટમેન્ટ છે મારા ડિપાર્ટમેન્ટની ફલાણી ચીજ તો મને અહીંયા દેખાતી ન ડિપાર્ટમેન્ટના કરેક્શન માટે પણ કામ આવશે આ મુલાકાત તમે આ કાન ના ખુલ્લા રાખો તો તમે જે વિભાગના હશો એ વિભાગ સંબંધિત પણ કંઈક તમને જળશે ત્યાં એ પણ જરૂર જળશે આ લાભ કેવી રીતે આપણે લઈએ મિત્રો અને સમગ્ર તંત્રને સમગ્ર તંત્રને ઉમંગ ઉત્સાહથી ભરીને આપણે પાછા આવીએ બાળકોને એવા આશીર્વાદ આપીએ કે એમની જિંદગી પણ ઉત્તમ બને અને આપણા સમાજ જીવનના આપણા બહુ જ હલકા થશે મિત્રો કોઈ નાનું બાળક હોય આ આ બાળકોમાં કુસંસ્કાર ના આવે તો તમે સમજો પોલીસ ડિપાર્ટમેન્ટનું કામ ઘટી જવાનું છે એટલે એક પ્રકારે આ તમારું જ કામ છે એ એ બદમાશ થાય પછી તમે એને હેન્ડલ કરો એના કરતા બદમાશ થતો બચાવીને હેન્ડલ કરો તો તમારું જ કામ થયું ના થયું તો મેં કોઈનું કામ કોઈના પર રાખ્યું નથી ભાઈ